હવે આપણે ગીતામૃતમમાં ભાગ એક ની અંદર ચાર શ્લોકો ભણી ગયા છીએ. હવે અહીં પાંચમો શ્લોક ભગવાન કૃષ્ણને, પાંચમા શ્લોકમાં ભગવાન કૃષ્ણને કયા કયા પ્રકારના માણસો ભજે છે એની વાત કરે છે. તો ભરત વર્ષ ભવ એટલે હે ભરત વંશમાં, હે ભરત વંશના શ્રેષ્ઠ અર્જુન, અર્જુન ભરત વર્ષ ભવ એટલે કે હે ભરત વંશમાં અથવા ભરત વંશના શ્રેષ્ઠ અર્જુન, શ્રેષ્ઠ અર્જુન મને કોણ કોણ ભજે છે એની વાત કરે છે. તો આર્તઃ એટલે આર્તઃ દુઃખી, આર્તઃ આર્તનો અર્થ દુઃખી, જિજ્ઞાસુ આર્તઃ, આર્તઃ એટલે આર્તઃ એટલે દુઃખી, જિજ્ઞાસુ અથાર્થી, અર્થ અર્થ એટલે ધન થાય, અથાર્થી પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો, ચ અને જ્ઞાની સકૃત જનાહા, અને જ્ઞાની સકૃત જનાહા પુણ્યશાળી માણસો, ચ પુણ્યશાળી માણસો ચતુર્વિદ્યા માં ભજંતે. ચતુર્વિદ્યા એટલે ચાર પ્રકારના માં ભજતે મને ભજે છે. તો જોઈએ કેવી રીતે લેશું. તો હે ભરત વર્ષ ભવ, હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન હોય એટલે અર્જુન, આર્ત હોય એટલે દુઃખી, જિજ્ઞાસુ અથાર્થી એટલે પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો, ચ જ્ઞાની ઇતિ, અહીં શબ્દ ઇતિ ચતુર્વિધા, આમ ચાર પ્રકારના ચતુર્વિધા, ચાર પ્રકારના સકૃત જનાહા, ચતુર્વિધા એટલે ચાર પ્રકારના પુણ્યશાળી માણસો માં ભજંતે, માં એટલે મને, ભજંતે એટલે ભજે છે. કેવા પ્રકારના ચતુર્વિધા, ચાર પ્રકારના માણસો, કયા કયા ચાર પ્રકારના માણસો. તો પહેલું દુઃખી, અતિશય દુઃખથી પીડાયેલ વ્યક્તિ છે એ વ્યક્તિ ભગવાન કૃષ્ણ કે મને ભજે છે. આર્તઃ જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એટલે કે પરમાત્માને મેળવવાની જેનામાં જિજ્ઞાસા છે, ખૂબ જ ઉત્કંઠા છે તે વ્યક્તિ. અથાર્થી અર્થ માટે, પોતાના ધન કમાવા માટે, લાલચા માટે એ પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો, ભગવાનને ભજન કરી અને હું કંઈક આ વસ્તુ મેળવું એવો યથાર્થી પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો, ચ જ્ઞાની, અને જ્ઞાની ઇતિ ચતુર્વિધા, આમ ચાર પ્રકારના સકૃતિ પુણ્યશાળી જનાહા માં ભજંતે, પુણ્યશાળી માણસો મને ભજે છે. ફરીથી હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, દુઃખી જિજ્ઞાસુ પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના પુણ્યશાળી માણસો મને ભજે છે. એક વાર જોઈ લઈએ ફરી. હે ભરત વર્ષ ભવ એટલે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુનનો જન્મ ભરત નામનો રાજા થઈ ગયો અને એના નામ ઉપરથી જ ભારત નામ પડ્યું. તો એ ભરત વંશમાં કોણ થઈ ગયું? તો અર્જુન. તો હે ભરત વંશ એટલે કે હે ભરત વંશમાં શ્રેષ્ઠ
અર્જુન એટલે અર્જુન દુખી જિજ્ઞાસુ પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના પુણ્યશાળી માણસો માં ભજે માં ભજંતે એટલે કે મને ભજે છે. એક વાર માત્ર જોઈ લઈએ. હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, દુખી જિજ્ઞાસુ પદાર્થ મેળવવાની ઈચ્છા વાળો અને જ્ઞાની એમ ચાર પ્રકારના પુણ્યશાળી માણસો માં ભજંતે મને ભજે છે. હવે છઠ્ઠા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એવું કહે છે કે કેવા માણસો અથવા કેવો વ્યક્તિ મને પ્રિય છે, કેવા પ્રકારનો માણસ મને પ્રિય છે. તો યસ્માત ન ઉદ્વિજતે, યસ્માત જેનાથી લોકો, તો લોક એટલે લોકો, યસ્માત યસ્માત એટલે જેનાથી લોકો ન ઉદ્વિજતે, ન ઉદ્વિજતે એટલે સંતાપ પામતા નથી, ન એટલે નથી, અથવા દુઃખ હવે શું કહે છે, યસ્માત યસ્માત ન ઉદ્વિજતે લોકો, તો યસ્માત જેનાથી લોકો ન ઉદ્વિજતે, જેનાથી લોકો દુઃખ પામતા નથી, સંતાપ પામતા નથી. સંતાપ એટલે દુઃખ, બંને અર્થ એક જ છે. અહીંયા શબ્દ સંતાપ રાખશું તો અહીંયા દુઃખ રાખશું, અહીંયા દુઃખ રાખશું તો પેલા અર્થમાં સંતાપ રાખશું. તો યસ્માત જેનાથી લોકો ન ઉદ્વિજતે, દુઃખ પામતા નથી, જેનાથી લોકો દુઃખ પામતા નથી. અને યહ એટલે જે પોતે, ચ અને યહ એટલે જે પોતે લોકાત, અહીં સંધિ છૂટી પાડો તો લોકાત પ્લસ ન ઉદ્વિજતે લોકાત, લોકોથી પંચમી છે, લોકોથી ન ઉદ્વિજતે, લોકોથી તે ન ઉદ્વિજતે એટલે સંતાપ પામતો નથી. શું કહે છે જુઓ, યસ્માત લોકે ન ઉદ્વિજતે, જે લોકો, યસ્માત જેનાથી લોકો ન ઉદ્વિજતે, લોકો દુઃખ પામતા નથી, જેનાથી લોકો દુઃખ પામતા નથી. એટલે કે કોઈ પણ દુર્જન વ્યક્તિ હોય તો એના કારણે અન્ય લોકોને દુઃખ મળે છે અથવા અન્ય લોકો દુઃખી થાય છે, પણ જેનાથી લોકો ન ઉદ્વિજતે, જેનાથી લોકો દુઃખ પામતા નથી, ચ અને યહ જે પોતે લોકાત ન ઉદ્વિજતે, લોકોથી સંતાપ પામતો નથી. કોઈ વ્યક્તિ સાથ, ઉદાહરણ તરીકે કોઈ દુર્જન વ્યક્તિ હોય તો દુર્જન વ્યક્તિને શું હોય, કોઈ વ્યક્તિ સારું કાર્ય કરે એ એને ન પાલવતું હોય અથવા એને ન ગમતું હોય તો એ લોકો શું થાય, દુઃખી થાય. પણ જે પોતે લોકાત, લોકોથી, લોકો ગમે તે કાર્ય કરે તો ન ઉદ્વિજતે, સંતાપ પામતો નથી. તો બે અર્થ બને, જેનાથી લોકો દુઃખ પામતા નથી અને જે પોતે લોકોથી સંતાપ પામતો નથી. યહ જે, હવે જો અહીંયા સંધિ છૂટી પાડો તો હર્ષ હર્ષ અમર્ષ ક્રોધ
भयम भय उद्वेगी उद्वेग थी उद्वेग एटले हवे जो अहीं खबर पड़ी हर्ष एटले हर्ष अमर्ष एटले क्रोध भयम एटले भय उद्वेगी उद्वेग थी आ द्वंद्व समास नुं उदाहरण छे हर्षम भयम हर्ष अमर्ष भयो उद्वेगी हर्ष क्रोध भय उद्वेगी तृतीय विभक्ति लागी बहुवचन अर्थ में वपराय छे उद्वेग थी मुक्त हो मुक्त छे उद्वेग थी केवो छे मुक्त थयेलो छे स ती मे प्रियः ती मे एटले मने प्रिय छे भगवान कृष्ण कहेशे के मने केवो व्यक्ति प्रिय छे तो हर्ष क्रोध भय अने उद्वेग थी मुक्त थयेलो छे ते मे प्रिया ते मने प्रियः प्रिय छे हवे जो जे व्यक्ति नी अंदर कई पण खोटू कार्य कर्यु होय अथवा खूब हर्ष पामी जाय अथवा कई सारू कार्य कर्यु होय अतिशय हर्ष पामी जाय ती व्यक्ति ने वात नथी करतो एटले के सुखमां छलकाई जाय तेवा व्यक्ति ने वात नथी करता सतत क्रोधी होय एनी नथी वात करवानी भयवाळो अने उद्वेग आ बधुं जेने शुं कर्युं छे बधाथी मुक्त थई गयो छे छूटो पड़ी गयो छे ते व्यक्ति मने प्रिय छे हवे श्लोक जोशु जेनाथी लोको न उद्विजय ते जेनाथी लोको दुख पामता नथी च अने जे पोते लोको थी संताप पामतो नथी जे हर्ष क्रोध भय अने उद्वेग थी मुक्त थयेलो छे स मे प्रियः ते मने प्रिय छे एक वक्त गुजराती जोईए जे अथवा जेनाथी लोको दुख पामता नथी अने जे पोते लोको थी संताप पामतो नथी लोको थी दुखी पामतो नथी ते जे हर्ष क्रोध भय अने उद्वेग थी मुक्त थयेलो छे ते मने प्रिय छे हवे गीतामृतमनो सातमो श्लोक जोशु हवे सातमा श्लोकनी अंदर सात्वकी बुद्धि सत्व गुण वाली बुद्धि एटले के सात्व की श्रेष्ठ बुद्धि परम श्रेष्ठ बुद्धि कोने कहेवाय तो अहीं संबोधन वाचक हे पार्थ एटले हे पार्थ हे पार्थ एटले हे पार्थ अथवा हे अर्जुन यह बुद्धि जी बुद्धि यह बुद्धि यह एटले जी यह बुद्धि चे बुद्धि प्रवृतम च निवृतम प्रवृतम च निवृतम प्रवृत्ति अने निवृत्ति प्रवृत्ति च अने निवृतम एटले निवृत्ति प्रवृत्ति अने निवृत्ति एटले प्रवृत्ति अने निवृत्ति कार्यम अकार्यम कार्य अने अकार्यम एटले अकार्य ने कार्यम च अकार्यम कार्य अने अकार्य आ बधा द्वंद्व समासना उदाहरणो छे प्रवृतम च निवृतम पण अहीं च थी छूटो पड़ी गयो छे पण अहीं कार्या कार्यम शब्द जे छे एने छूटो पाड़ो तो कार्यम च अकार्यम कार्यम च अकार्यम कार्य अने अकार्य ने भया भयम
भय अने अभय बंधनम च मोक्षम बंधन अने मोक्ष ने यो वेति जी जाने छे स सा एटले ते सात्वकी ते सात्वकी सात्विकी बुद्धि तो शू कहसे हे पार्थ एटले के हे पार्थ हे अर्जुन यह बुद्धि जे बुद्धि प्रवृत्ति अने निवृत्ति ने प्रवृत्तम च निवृत्तम प्रवृत्ति अने निवृत्ति ने कार्यम च अकार्यम कार्य अने अकार्य ने भया भयम भय अने अभय ने बंधनम च मोक्षम बंधन अने मोक्ष ने यह वेति जे जाने छे सा सात्वकी बुद्धि ते सात्वकी बुद्धि छे श्रेष्ठ बुद्धि कोने कहेवाय के जे कई कई प्रवृत्ति योग्य छे अने कई प्रवृत्ति योग्य नथी ए प्रवृत्ति में निवृत्ति लेवा योग्य छे क्यों कार्य श्रेष्ठ छे अने क्यों कार्य अकार्य छे जे कार्य करवानी जरूर नथी कई जगह तमने भय छे अने कई जगह तमने अभय छे कई जगह तमने बंधन थशे अने कई जगह तमने मोक्ष मळे छे जे जाने छे आ बधु जे जाने छे ते बुद्धि ने सा बुद्धि ते बुद्धि ने सात्वकी बुद्धि कहे छे फरथी एवं जोशु हे पार्थ એટલે કે હે અર્જુન યહ બુદ્ધિ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કાર્ય અને અકાર્યને ભય અને અભયને બંધન અને મોક્ષને જે જાણે છે સા સાત્વકી બુદ્ધિ તે સાત્વકી બુદ્ધિ તો અહીંયા આપણે ધોરણ 10 ની અંદર ગીતામૃતમ ના 7 શ્લોકોનો અભ્યાસ કર્યો